ગુજરાતી મીડિયા ડોટ કોમ સાથે આજે વાત કરી રહ્યા છે માનવેન્દ્રસિંહ ગોહિલ રાજપીપળાના યુવરાજ રાજકુમાર અને એક આખી દુનિયામાં પ્રખ્યાત છે કારણ કે એમણે એમની જાતીયતા વિશે ખુલીને વાત કરી હતી બે હજાર છમાં અત્યારે બે હજાર ત્રેવીસ ચાલી રહ્યું છે જૂન પ્રાઇડ મંથ અને ખૂબ બધી ઇવેન્ટ્સ થઈ રહી છે ખૂબ બધા કાર્યક્રમો થઈ રહ્યા છે પ્રાઇડ માર્ચ થઈ રહી છે ઠેર ઠેર અને આપણે એમની સાથે વાત કરવાના છીએ એ વિશે કે જે ચેન્જીસ એમણે જોયા છે જે પરિવર્તનો એમણે જોયા છે એ પરિવર્તનો અંગે એમનું શું કહેવું છે શું પ્લસિસ છે શું માઇનસિસ છે શું બધું ઉપર ઉપરથી બદલાયું છે કે ખરેખર ચેન્જીસ આવ્યા છે થેન્ક યુ વેરી મચ માનવેન્દ્ર તમે આજે અમારી સાથે છો થેન્ક્સ અ લોટ હા થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે ને વાત કરવા માટે એમાં એ ચેન્જીસમાં હું કહી શકું છું કે ખાસા બધા ચેન્જીસ આવ્યા છે એમ જોવા જઈએ તો પોઝિટિવ ચેન્જીસ પણ બહુ બધા આવ્યા છે દાખલા તરીકે આપણા જે એલાઇઝ છે જે લોકો કમ્યુનિટીથી નથી બિલોંગ કરતા એવા ઘણા લોકો અમને સપોર્ટ કરે છે હું દાખલો આપું તો ઘણા મારા કોમ્યુનિટીના લોકો છે તેમને પેરેન્ટ્સને પણ કમિંગ આઉટ એમને થયું છે એમને જણાવ્યું છે કે અમે પણ ગઈ છે લેસપીયન્સ છે ટ્રાન્સ છે અને ઘણા એવા પેરેન્ટ્સે એમને અપનાવ્યા છે ઇનફેક્ટ હવે તો એક આખું ઓર્ગેનાઇઝેશન છે એક સંસ્થા છે જેનું નામ છે સ્વીકાર જે પેરેન્ટ્સે પોતે બનાવ્યું છે અને અત્યાર અત્યારની સ્થિતિમાં ઓલમોસ્ટ બસો એવા પેરેન્ટ્સ આ સંસ્થામાં છે અને એ લોકો અલગ અલગ જગ્યાએ હમણાં વચ્ચે એમના જે એક ફાઉન્ડિંગ મેમ્બર છે અરુણા દેસાઈ પોતે ગુજરાતી છે એ અમદાવાદ આવ્યા અને હમણાં અમદાવાદમાં પણ સ્વીકારની બ્રાન્ચ ખોલવા માંગે છે એટલે એમાં ગુજરાતી પેરેન્ટ્સ જે લોકોએ મદર્સ છે ફાધર્સ છે એ લોકો સ્વીકાર કરે એમના એમના બાળકોને તો એક બહુ મોટું ચેન્જ જોવા મળ્યું છે મીડિયામાં પણ હવે બહુ પોઝિટિવ સ્ટોરીઝ આવવા લાગી છે બોલિવૂડ સિરિયસ નોટ્સ ઉપર હવે ફિલ્મ બનાવે છે પહેલાં જે હસી મજાક એંગલથી જોતા હતા હવે આમ સિરિયસ ઇસ્યૂઝ ઉપર ફિલ્મો બનાવે છે જેથી કરીને પણ ઘણું બધું મેઇનસ્ટ્રીમ દેખાઈ રહ્યું છે પણ હજુ પણ જેટલું જોઈએ એટલું એક્સેપ્ટન્સ નથી ઘણા બધા લોકોના મગજમાં હજુ પણ ઘણા બધા ઘણી બધી ગેરમાન્યતાઓ છે અમારા વિશે એટલે હજુ ઘણું બધું કામ કરવાની જરૂરત છે ઘણું એડ્યુકેશન જાગૃતતા વધારવાની જરૂરત છે પણ મને લાગે છે કે આવતા દિવસોમાં ચેન્જીસ આવે છે જેમ કે આવી રહ્યા છે અત્યાર સુધીમાં જેમ જેમ વર્ષ બીતે છે એમ ચેન્જીસ આવી રહ્યા છે કાયદાઓમાં પણ બદલાવ અમે જોઈ રહ્યા છે ટ્રાન્સજેન્ડર્સને લઈને તો ખાસ કરીને બહુ જ પોઝિટિવ ચેન્જીસ આવ્યા છે ભારતમાં ઇનફેક્ટ ભારત એવો દેશ છે કે જ્યાં ટ્રાન્સજેન્ડરના રાઇટ્સને લઈને અમેરિકા કરતાં વધારે પ્રગતિ કરી છે તો એટલે અમુક દૃષ્ટિથી જોઈએ તો ભારત આગળ છે પ્રોગ્રેસિવ થયું છે એલ મુદ્દાઓને લઈને અને અમુક રીતે હજુ પછાત છે તમે ખૂબ સરસ રીતે નટશેલમાં ઘણું બધું કહી દીધું બહુ બધા મેજર ચેન્જીસ જે આવ્યા છે એની તમે વાત કરી કાયદાકીય દ્રષ્ટિએ આપણે આઈ થિંક થોડા ક્યાંક પાછા પડીએ છીએ એના વિશે જો તમે થોડી વાત કરો તો કાયદાકીય રીતે હું વાત કરું તો જેમ મેં કીધું બે હજાર ચૌદમાં ઇન્ડિયા એ પહેલો જ દેશ હતો ઘણા બધા દેશોમાંથી જેમને પહેલી જ વખતે ટ્રાન્સજેન્ડર રાઇટ્સ નાલસા જજમેન્ટના દ્વારા આપ્યા જે જ્યાં બીજા દેશોમાં હજુ એ લોકો કયું ટોયલેટ વાપરવાનું અને કયું નહીં એના ઉપર હજુ ઝઘડી રહ્યા છે તો ઇન્ડિયાએ ખાસી મોટી પહેલ કરી અને એની સાથે સાથે પાર્લામેન્ટમાં પણ બિલ પાસ થયું છે ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ થયું છે ટ્રાન્સજેન્ડર માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ગરિમા ગ્રહની સ્થાપના કરી જે ટ્રાન્સજેન્ડર શેલ્ટર હોમના તરીકેથી એને ઓળખાય છે બાર જેવા ટ્રાન્સજેન્ડર હોમ્સની સ્થાપના ગવર્મેન્ટે કરી છે એટલે ટ્રાન્સ ઇશ્યુઝને લઈને ખાસું બધું પ્રોગ્રેસિવ ઇન્ડિયાએ કર્યું છે નોન ટ્રાન્સ માટે જોવા જઈએ તો ઓફકોર્સ બે હજાર અરાઢમાં તો બહુ જ સરસ એક ઐતિહાસિક કાયદો આવ્યો જ્યાં સમલૈંગિક સંબંધ અથવા તો સમલૈંગિક સેક્સ્યુઅલ જે એક્ટને કાયદાકીય માન્યતા મળી એ બહુ જ મોટું અમારા માટે હતું કેમ કે એક એક અમારું એક ફાઉન્ડેશન સ્ટોન એક થઈ ગયું છે કે બે હજાર અરાઠ પછી અમને એક જે અપરાધ અપરાધી તરીકે માનવામાં આવતા હતા અને અમારી જોડે જે અધિકારીઓ તરફથી જે કાયદાનું મિસયુઝ થતું હતું એ હવે બે હજાર અઢારથી બંધ થઈ ગયું છે હવે જે લેટેસ્ટમાં હું વાત કરું તો લગ્ન માટે સમલૈંગિક લગ્ન માટેની લડત સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે હું એક વાત કહેવા માગું છું કે સુપ્રીમ કોર્ટ જોકે બહુ જ અમારા અમારાથી સમાજમાં છે અમારાથી લાઈક અમને સપોર્ટ કરે છે અમારે સામે ઓફકોર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લડી રહી છે પણ હું એક બહુ જ સારું એક ઉદાહરણના રૂપથી હું આ આખો મામલો સમજાવવા માગું છું મારા હિસાબથી આ આ જે કેસ ચાલી રહ્યો છે અત્યારે સેમ સેક્સ મેરેજનું આ એક એડ્યુકેશન છે એવું માનું છું હું આજ આપણા સુપ્રીમ કોર્ટને હું એક ઇન્ડિયાની સૌથી મોટી યુનિવર્સિટીના તરીકે માનું છું અને જેમ યુનિવર્સિટીના હેડ ચાન્સલર હોય છે એવી રીતે આપણા ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ આ યુનિવર્સિટીના ચાન્સલર છે અને એમના જે બીજા જજીસ છે પાંચ ચાર જજીસ છે બેન્ચના એ એ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે અને જે સિનિયર જજ સિનિયર લોયર જે અમારો કેસ લડી રહ્યા છે એ આ યુનિવર્સિટીના ડીન છે અને બીજા જે પ્રોફેસર્સ છે જુનિયર જેમના જે અસિસ્ટન્ટ લોયર્સને બધા છે અને આ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ કોણ છે ભારત સરકાર એ ભારત સરકાર અને જે લોકો અમારા વિરોધમાં છે એ આ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ છે એમને વાઇસ ચાન્સલર ચાન્સલર વાઇસ ચાન્સલર ડીન પ્રોફેસર્સના મારફતથી એ એક કોર્સ કરાવી રહ્યા છે ઓન એલજીબીટી એજ્યુકેશન ઉપર અને એલજીબીટી રાઇટ્સના ઉપર એક એડ્યુકેશનનું કોર્સ છે કોર્સ પૂરું થશે એ ગ્રેજ્યુએટ થશે અને એમને એક ડિગ્રી આપવામાં આવશે એ ડિગ્રી આનું જજમેન્ટ હશે જે એમના સ્ટુડન્ટ્સ છે એમના દિવાલમાં લગાડી શકશે અને કહી શકશે કે અમે નાવ વી હેવ ગ્રેજ્યુએટેડ અને અમે પાસ થયા છે તો એટલે મને લાગે છે બહુ સરસ વસ્તુ થઈ રહી છે બીજું શું છે કે સુપ્રીમ કોર્ટે આનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છે બહુ જ સારી વાત થઈ છે કે આખી દુનિયા આ યરિંગને જોઈ શકે છે જો કે ભારત એનું અપોઝ કર્યું હતું પણ સુપ્રીમ કોર્ટે કીધું કે ના શું કામ નહીં જોઈ શકાય એટલે બહુ સારી વાત છે કે આખી દુનિયા આ એક લિંકના દ્વારા ગમે તેમ બેસીને આ આનું આ ઇયરિંગ જોઈ શકે છે એટલે મને તો પૂર્ણ વિશ્વાસ છે કે જુલાઈમાં જ્યારે કોર્ટ્સ ખુલશે અથવા તો આઈ થિંક જૂનમાં જ ખુલવાના છે ચોક્કસ રીતે અમને ન્યાય મળશે ગમે તે રીતે અમે લેટ્સ હોપ કે બધા પોઝિટિવ ચેન્જીસ બહુ જલ્દી આવે હવે તમારી જર્નીની વાત કરીએ તો તમે જ્યારે જાહેરમાં કબૂલાત કરી તમારી સમલૈંગિકતા વિશે પછી તો ઘણો બધો હોબાળો થયો ઘરમાં પણ ઘણા બધા ઇશ્યુઝ થયા પરિવારમાં અને પછી તમે એક ઇન્ટરનેશનલ લેવલ પર નો તમે તમે એક જાણીતું નામ બન્યા પર્સનલી મને યાદ છે આપણે આ વાત પહેલાં પણ કરી હતી પણ એક હિલિંગની પ્રોસેસ હોય છે કારણ કે ટ્રોમા હોય તમારો પોતાનો ઘરના લોકો સાથે તંગ થાય સંબંધો એની પણ એક સ્થિતિ હોય એવી કોઈ વસ્તુ છે જે આજે પણ તમને અંદરથી હર્ટ કરે છે કે હવે તમે બધાથી પર થઈ ગયા છો ને થિંગ્સ આર ફાઇન જે વ્યક્તિ સત્યના રાહ ઉપર ચાલે છે એવા વ્યક્તિને હંમેશા કંઈ ને કંઈ જ આગળ અડચણ અને આ ટાઈપનું ઠોકરોનો સામનો કરવો પડે છે એ સ્વાભાવિક વાત છે મારી જે લડત છે તે સત્યના આધારની લડાઈ છે હું સત્યના રાહ ઉપર ચાલી રહ્યો છું અને મને ખબર હતી પહેલાંથી કે જે વ્યક્તિ આ રાહ ઉપર ચાલશે એને બહુ બધી બધી વસ્તુનો સામનો કરવો કરવો પડશે એટલે મેં પણ એનો સામનો કર્યો આ મગજમાં રાખીને કે ભલે અત્યારે લોકોને આ સત્ય કડવું લાગે છે પણ આખેર સત્ય મેવ જાય તે એ જે આપણે કહીએ છીએ કે સત્યની જ હંમેશા જીત હોય છે અને એટલે એ એના આધારે જ હું અત્યાર સુધી જીવી શક્યો છું અને લડી શક્યો છું પણ ઘણી વાતને દુઃખ પણ થાય છે કે કેમ લડવું પડે છે આપણાને બીજા લોકોને જે રીતે બીજા જે નોન એલજીબીટી લોકોને લોકોને બધી બધા હક છે એ લોકોને બધી બધી ન્યાય છે બધું એ લોકો એક નાગરિક ભારતના નાગરિકના જેમ જીવી શકે છે અમને કેમ અમારી સાથે કેમ આટલું બધું ભેદભાવ થાય છે અમારી સાથે કેમ આટલું અન્યાય થાય છે અમારા માનવ અધિકારનું ઉલ્લંઘન કેમ વારંવાર થયા કરે છે અમારા વગર કોઈ કારણે તો એ વાતનું જરૂરથી દુઃખ થાય છે કે અમારે જ્યારે ભેદભાવ થાય અમારા મા બાપ અમને સ્વીકારે નહીં અમને જોબમાંથી અમુક કાઢવામાં આવી જે છે એડ્યુકેશનમાં બરાબર જગ્યા નથી મળતી હેલ્થ સર્વિસીસ નથી પ્રોવાઈડ થતી જોબ્સ નથી મળતી આ બધું જ્યારે જોઉં છું ત્યારે મને બહુ નિરાશ થાય હું થઉં છું કે આવું આવું કેમ થવું જોઈએ અને કેમ લોકોને હજુ મારાથી શું પ્રોબ્લેમ છે એ એટલે એના કારણે ઘણી વખત મને આમ લાગે છે કે અમારી સાથે જે થઈ રહ્યું છે તે સારું નથી થઈ રહ્યું આ તો તમે ઇન જનરલ સોસાયટીની વાત કરી જે લાર્જર કમ્યુનિટી છે એની વાત કરી પણ હું તમને પૂછું તો તમને અંગત રીતે અધર દેન ધીસ એઝ સિંહ જે તમને પોતાને અંદરથી કોઈ વસ્તુની હજી પીડા છે કે તમારું પોતાનું જે દુઃખ છે કે તમારા પોતાના જે ઇસ્યુઝ છે એનાથી તમે હવે પર થઈ ગયા છો તો મારી પર્સનલ લાઈફની વાત કરું તો મોટાભાગના લોકો જે મારા વિરોધમાં ગયા હતા એ લોકો તો હવે મને સપ સપોર્ટ કરે છે બહુ સારી વાત છે કે એ લોકો મને હવે એ નજરથી નથી જોતા અને જે મારે સાથે જે બહિષ્કાર થયેલું મને સંપત્તિમાંથી કાઢી નાખવામાં આવેલું મને ડિસઓન કરવામાં આવ્યું એ બધી વાત હવે ખાસી બધી ચેન્જ થઈ ગઈ છે ખાલી એટલું જ છે કે મારા જે મધર છે એ હજુ મારી સાથે એમનો વ્યવહાર સારું નથી અને એમના વિશે હું વધારે કંઈ કહું તો હું કહી શકું છું કે નાનપણમાં પણ એમની સાથે મારું જે એમની સાથે જે સંબંધ હતો એ સારા નહોતા એટલે હમણાંના સ્થિતિને જોઈને સારા છે કે ખરાબ છે એના વિશે એને એની સાથે તો કંઈ સંબંધ નથી પણ એમના પહેલાંથી જ મારી જોડે સંબંધ સારા નહોતા એટલે એટલે મને એટલું કંઈ દુઃખ નથી લાગતું કે એ કેમ મારી સાથે આવું સારું બિહેવ નથી કરતા પણ એટલીસ્ટ હવે એમને આટલું ખ્યાલ આવી ગયું છે કે એ હવે એ મને સ્ટ્રેટ નહીં બનાવી શકે એટલે એ જે એમને જે વિચાર કર્યો હતો કે ના ગમે તેમ કરીને મારે છોકરાને ક્યોર કરવાનું છે એને ટ્રીટ કરવાનું છે ને હા એ હતું એ હવે એમને એ હારી ગયા છે હવે એ એ નથી કરી શકતા બાકી એમનું લાઈફ છે એમને જેવી રીતે જીવવું એ જીવી શકે છે પણ એક વાત જરૂરથી હું કહેવા માગીશ કે મારા ફાધર મારા મધરને સપોર્ટ કરેલું મને ડિસોન કરવા માટે ડિસેનેરેટ કરવા માટે એમનું સ્વભાવ મારા માટે બિલકુલ જ બદલાઈ ગયું છે એમને હવે મને સ્વીકારે છે એ તો સાચી વાત અને એમને એ મને સ્વીકારે છે તો બીજા લોકો પણ એમને જોઈને મને સ્વીકારતા થયા છે એટલે એમાં જે બદલાવ આવ્યું છે તે ઘણું ચેન્જ આવ્યું છે અને બીજા પણ કિસ્સાઓ એવા ઘણા બધા હું કહી શકું છું દાખલા તરીકે જે દિવસે મારું કમિંગ આઉટ થયું હતું તે દિવસે મારે મારા એફીજીઝ પુતળા સળગાવવામાં આવ્યા હતા એ લોકોએ કમિટી બનાવેલી જે લોકોએ આ બધું એની રચના કરી હતી હવે એ જ કમિટીના જે હમણાં જે યંગ જનરેશન છે એ મારી પાસે આવ્યા અને મને કહે છે કે તમે અમારા સલાહકાર થાઓ એટલે હવે તમે હા એટલે યંગ જનરેશનમાં હવે પહેલાંના જેવું એટલે એક્સપોઝર છે કેમ કે યંગ જનરેશન હવે સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છે જે પહેલાંના જનરેશન હતા એ લોકો બહુ ડિજિટ હતા અને એ લોકોને કોઈ એક્સપોઝર નહોતું તો એટલે હમણાંની જનરેશન જોએ છે કે ખરેખર આ વ્યક્તિ એક સારા કામ માટે જોડાયેલા છે હું ફક્ત એલજીબીટી માટે જ નહીં એચઆઈવી માટે પણ કામ કરું છું ઘણા બધા મુદ્દાઓ લઈને હું કામ કરું છું એટલે અમને એ લોકોને ખબર છે એટલે હવે એ લોકો ધીમે ધીમે એમાં બદલાવ આવી રહ્યો છે આ તમે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી પણ હોમોફોબિયા એ એક રિયાલિટી છે આપણી સોસાયટીની અને મેં તો ઘણીવાર એવું પણ જોયું છે બિકોઝ તમારા લીધે થઈને હું ઘણા બધા લોકોને પણ મળી છું કમ્યુનિટીના મેં એવું પણ નોટિસ કર્યું છે કે કોઈ માણસ પોતે કમ્યુનિટીનો હોય પણ એ આઉટ ન હોય એણે સ્વીકાર્યું ન હોય તો એ બહુ જ હોમોફોબિક બિહેવિયર કરે તો હોમોફોબિક હોમોફોબિયા જો હોમોફોબિયા દરેક કલ્ચરમાં છે એવું નથી કે ઇન્ડિયામાં છે બધી જગ્યા મેં તો હોમોફોબિયા જોયું છે કેમ કે ઇનફેક્ટ જે લોકો કહે છે કે હોમોસેક્સુઆલિટી માનસિક ડિસઓર્ડર છે હું તો કહીશ કે હોમોફોબિયાને ટ્રીટ કરવું જોઈએ એમાં એમાં માનસિક પ્રોબ્લેમ છે એ લોકોમાં પણ જો આમાં શું હોય છે કે એક જે એક મેં એક સ્ટડી જોયેલી મને યાદ નથી કયા યુનિવર્સિટી કરી હતી હાર્વર્ડે કરી હતી કે એવું કંઈ કરેલી જ્યાં આગળ સાબિત થયું છે કે મોટા ભાગના લોકો જે લોકો પોતે એલજીબીટીના સમુદાયથી બિલોંગ કરે છે એમાં હોમોફોબિયા જોવા મળ્યું છે આનું કારણ છે કે અમે પોતાને સ્વીકારવા તૈયાર નથી એટલે અમે નથી ઇચ્છતા કે બીજા પણ અમને સ્વીકારે એટલે આ સેલ્ફ એક્સેપ્ટન્સનો જે આ વાંધો વાત આવે છે એના કારણે એ લોકો હોમો હોમોફોબિક થઈ જાય છે અને કમ્યુનિટીમાંથી જ હોમોફોબિક થઈ જાય એટલે જ હું જ્યારે પણ કમ્યુનિટી જોડે વાત કરું છું અમને એક જ વાત સૌથી પહેલાં કહું છું પ્લીઝ એક્સેપ્ટ યોર સેલ્ફ તમે પોતાની જાતને સ્વીકારો એનાથી તમે તમારા તમને પણ પ્રોબ્લમ તમારા ઓછા થશે અને બીજા લોકો માટે પ્રોબ્લેમ ઓછા થઈ જશે એક બહુ ઇન્ટરેસ્ટિંગ મેં એક વર્ડ કોઈન કર્યું છે અને એ મારા પોતાના લાઈફના એક્સપિરિયન્સના આધારે મેં આ એ આ એક શબ્દ બનાવ્યું છે એનું મેં નામ રાખ્યું છે હોમોફોબિયા ઇન ટ્રાન્ઝિશન જેમકે આપણે જોઈએ છીએ ટ્રાન્સપીમાં ફિમેલ ટુ મેલ ને મેલ ટુ ફિમેલ ટ્રાન્સિટ એવી રીતે એક હોમોફોબિક વ્યક્તિ પણ ટ્રાન્સિટ થઈને એક એલઆઈ બની શકે છે એવા મારી સાથે ઘણા બધા દાખલા છે હું કહી શકું છું કે ક્યાં ગાડી એક હોમોફોબિક વ્યક્તિ આજે એક એલઆઈ તરીકે છે ને મને સપોર્ટ કરે છે અને મને બીજા લોકોને સપોર્ટ લાવવા માટે મને મદદ કરે છે વેરી ઇન્ટરેસ્ટિંગ અને બિફોર આઈ લેટ યુ ગો તમારે કંઈ પણ મેસેજ આપવો હોય નવી પેઢીના લોકોને અને જે રીતે સમાજમાં બદલાવ આવ્યા છે કે જે બદલાવ અમુક બહુ ઓબ્વિયસ છે અમુક બદલાવ છે જે બહુ ધીમા છે હજી સમય લાગશે એને સંબંધિત કંઈ પણ તમારે કહેવું હોય તો પ્લીઝ સમાજને મારે એક જ વાત કહેવાની છે કે કોઈ પણ વસ્તુને લઈને એકદમથી નિર્ણય નહીં લઈ લેવાનું વિચારીને લેવાનું કોઈપણ વ્યક્તિના વિશે તમારે એ હું એ ફક્ત એજીબીટીની નથી વાત કરું તો કોઈપણ વ્યક્તિ વિશે તમારે એને સમજવું હોય તો પહેલાં એના જૂતામાં ઉતરો એ વ્યક્તિના ઉપર અંદર શરીરમાં જઈને એને હા એનો એને એક્સપિરિયન્સ કરો કે એ વ્યક્તિ કયા પીડામાંથી પાસ થઈ રહી છે શું એના સ્ટ્રગલ્સ છે શું શું એની ચુનૌતી છે પછી એને તમે વધારે સમજી શકશો હું ફોર એક્ઝામ્પલ પહેલાં પોલીસ લોકો માટે મારે બહુ પ્રોબ્લમ હતું ઇસ્યુઝ હતા મેં કીધું કે આ લોકો આવું છે તે છે પછી મેં પોલીસના લાઇફમાં જઈને ઉતર્યું મેં કીધું એટલું બધું સ્ટ્રેસ એ લોકોના લાઈફમાં છે હમણાં કોવિડના ટાઈમમાં સૌથી વધારે કોવિડ થયું હોય છે તો પોલીસવાળાઓને થયું છે એ લોકોએ કેટલું બધું સેક્રિફાઈસ આપ્યું એટલે હવે હું એમને સમજું છું છું એમના વિશે હું કંઈ પણ જજમેન્ટ નથી પાસ કરતો એવી રીતે લોકોને પણ અમારા ઇસ્યુ સમજવા જોઈએ કે અમે પણ એક માનવ જીવત છે અમને પણ બીજા હ્યુમન બીંગ્સના જેમ રહેવાનું ગમે છે તો અમારી સાથે કંઈ પણ નફરત કરતાં પહેલાં અમારા લાઈફના વિશે જોઈ અમારી જીવન અમારા જીવનને જોઈએ કે અમે લોકો શું કેવી રીતે જીવીએ છીએ પછી એ લોકો જે નિર્ણયમાં લાવે બીજી એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું બધાને જ કહેવા માગું છું કે સમાજના હોય જે ત્યાં એલજીબીટી હોય નોન એલજીબીટી હોય પોતાની જાતને પ્રેમ કરતાં શીખો સેલ્ફ લવ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે પોતાની જાતને પ્રેમ કરશો તો આ દુનિયામાં જેટલા જેટલું નફરત છે જેટલું હેટરેટ ફોબિયા એ છે એ બધું ધીમે ધીમે ઓછું થશે અને પ્રેમ વધશે એ બહુ જરૂરી છે પ્રેમ ભાઈચારો જેનાથી આપણી લાઈફ બહુ જ સહેલી થઈ જશે તો આ હતા રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ એમનો એક જ સંદેશ છે ખુદ જીઓ કો લવ ઇઝ લવ બહુ જાણીતું આ એક સ્લોગન છે એલ જી ક્યુબની જે મૂવમેન્ટ છે એનું પ્રાઇડ મંથ ચાલે છે ગર્વથી કહો કે તમે તમારી જાતને સ્વીકારો છો આસપાસના લોકોને સ્વીકારો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ